માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. પહેલી વાત તો 2 વાગ્યા સુધી જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનો આ પટ્ટો જોઈ રહ્યા છો આપ. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા આ વિસ્તારમાં રેડ એલર્ટ છે. ભારે વરસાદ અહીંયા જોવા મળી શકે છે અને સાથે નવસારી અને વલસાડ આ તમામ જે જિલ્લાઓ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અત્યંત ભારે વરસાદ અહીંયા જોવા મળી શકે છે. હવે વાત કરીએ ઓરેન્જ જે આ ભાગ જોઈ રહ્યા છો, કચ્છ છે, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સાથે જ આ તરફ ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો અને દરિયાકાંઠાના જે ભાગો છે, સૌરાષ્ટ્ર તરફનો કેટલો ભાગ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને સાથે જ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં આપણને મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. જે પ્રમાણે વરસાદ લઈને આગાહી આપવામાં આવી છે, સાથે 6 કલાકમાં રાજ્યના કુલ 41 તાલુકામાં વરસાદ નોંધાયો હોવાની માહિતી સામે આવી રહી છે. 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢના વંથલીમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. વલસાડમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. દ્વારકાના ભાણવદ, કલ્યાણપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢ, જલાલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. બપોરે 2 વાગ્યા સુધી 7 જિલ્લા માટે સાવધાનીના સમાચાર છે. આ 7 જિલ્લામાં બપોરે 2 વાગ્યા સુધી વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 10 જિલ્લામાં બપોરે 2 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તો 8 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતિયા ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ ચેકડેમો છલકાયા છે. હળમતિયા ગામમાં ધોધમાર વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તાલુકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હળમતિયામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાવાની આ તસવીરો પણ સામે આવી રહી છે. રાજકોટમાં ભારે વરસાદથી નદી નાળા ચેક ડેમો છલકાયા છે. દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ઘૂંટણસમા પાણી આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતે રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. ચોક્કસ સીધી વાત કરવામાં આવી છે. વહેલી સવારથી ધોરાજી ઉપલેટા અને જેતપુરના અંદરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલટોના કારણે ઘણા ડિબાંગ વાદળ સવારે વહેલી સવારથી ધોરાજી ઉપલેટા અને આજુબાજુ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. વાત કરીએ તલંગણા અને તલંગણામાં ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઈ હતી અને ઘરોના અંદરમાં પાણી ઘૂસી ગયા હતા. જે રીતે ઉપલેટા તાલુકાની વાત કરીએ, ઉપલેટા તાલુકામાં મજેટી છે, કુંડેજ છે, તેવા વિસ્તારોના અંદરમાં પાણી ભરાયા હતા અને ડેમો અને ચેક ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા. બીજી તરફ વાત કરીએ કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ બી જોવા મળ્યો હતો. જીતવી મુનાફા વિસ્તાર માટે હજુ કેવા વરસાદની આગાહી આપવામાં આવે છે? ખાસ કરીને એટલી વાત કરવામાં આવી કે અત્યારે જે વાતાવરણ એટલો બધો સારા દિબાંગ વાદળા છે કે વરસાદ જેવું જ વાતાવરણ છે અને વરસાદ આવે તેવું જ લાગી રહ્યું છે. જેવી રીતે વરસાદ તો ધીમી ધારે ચાલુ જ છે, પણ ક્યાંક ધોધમાર ચાલુ છે, ક્યાંક ધીમી ધારે ચાલુ છે. જો વધારે વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તાર છે, નીચાણ વિસ્તારના અંદરમાં પાણી બી ભરાઈ શકે છે અને જે ખેતર છે, ખેતર બી અત્યારે અમુક ખેતરો છે પાણીના અંદરમાં ગરકાવ બી થઈ ગયા છે. જી ગ્રામ્ય વિસ્તારમાં જી આભાર મનાફ માહિતી બદલ. રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભાડેર ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. નદી નાળા ચેકડેમો છલકાયા છે. ખેતરોમાં વરસાદે પાણી ફરી વળ્યા છે. રાજકોટથી આ તસવીરો સામે આવી રહી છે. ધોરાજીમાં જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, નદી નાળા ચેકડેમ તમામ છલકાયા છે. ભાડેરમાં પણ અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.
આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જામતા વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાઠ, ભીમોરા, મજરેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. બાળકોએ આ વરસાદમાં નહાવાની મજા માણી. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે. વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકના વાવેતર ને ફાયદો થશે તેવો ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોમાં આ વરસાદથી હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપલેટાથી ઉપલેટાના તલંગણા ગામમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. લાટ, ભીમોરા, મજેઠી, તલંગણામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તલંગણા ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ જામેલો જોવા મળી રહ્યો છે. ગામમાં આબ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌપ્રથમ વિગતો આવી રહી છે દ્વારકાથી. ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ધોધમાર રસ્તા પર અને બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા. પાણીમાં અનેક વાહન ચાલકો પણ ફસાયા છે. ધસમસતા પાણી દુકાનોમાં પણ ઘૂસ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોટા વાહનો, ગાડીઓ પણ આ પાણીના વહેણમાં બંધ પડી ગયેલી નજરે પડી. દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ભાટિયામાં ભારે વરસાદથી અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. ભાટિયાની બજારોમાં ધસમસતા પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સવારથી જ દ્વારકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ઘણા ગામો પાણી પાણી થઈ ચૂક્યા છે. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં સાંભેલા ધાર વરસાદ જોવા મળી રહ્યો છે. કેનેડી ગામમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર કેનેડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં નદી નાળા છલકાતા હોય તેમ વરસાદી પાણી ભરાયા છે. દ્વારકા જિલ્લાના રાવલ ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાવલ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન થયા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી. હું આપને સીધા દ્રશ્યો માંગીશ. રાવલ ગામના રામાપીર મંદિર ચોક વિસ્તારના આ દ્રશ્યો છે. આ મંદિર ચોક વિસ્તારમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. રસ્તાઓ છે તે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાવલ ગામે હાલ ધોધમાર વરસાદ શરૂ હોય ત્યારે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે. ત્યારે ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી એ જ પ્રકારનો માહોલ અત્યારે દ્વારકામાં જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. કેટલાય એવા ગામો છે, શેરીઓ છે કે જે આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રાવલ ગામે મેઘરાજાની આ તોફાની બેટિંગથી બજારોમાં પાણી ફરી વળ્યા છે. બસ સ્ટેન્ડ વિસ્તાર આખો જળમગ્ન થઈ ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ દ્વારકા જિલ્લાના રાવલ ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. આપ રાવલ ગામના દ્રશ્યો જોઈ શકો છો. રાવલ ગામની આ મુખ્ય બજારો છે તેમાં હાલ ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાવલ ગામમાં ભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ, ભાટિયા સહિતના જે બજારો છે તેમાં પણ હાલ ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે. ભારે વરસાદના કારણે રાવલ તેમજ ભાટિયામાં અનેક વાહનો પણ બંધ પડવાની સમસ્યા સામે આવી છે. ધસમસતા પાણીના પૂર હાલ ભાટિયા અને રાવલની બજારોમાં વહેતા થયા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. દ્વારકાના કલ્યાણપુર ગામમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસતા લોકોને ઘર વખરીને ભારે નુકસાન થયું છે. લીંબડી ગામે ભારે વરસાદથી પવન સાથે વરસાદ આવતા કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા
વિસ્તારમાં પાણી ભરાયા હતા. કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે ભારે વરસાદના લીધે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચુક્યા છે. મુકુંદ, દ્વારકામાં જે પ્રમાણેની હવામાન વિભાગે આગાહી આપી હતી એવો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. વાત કરવામાં હોય તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો કહી રહ્યા છે કે 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે જે રસ્તાઓ છે તે રસ્તાઓ જળમગ્ન થયા છે. રાવલ ગામની તમામ બજારોમાં ગોઠણસમા પાણી વહેતા થયા છે. વાત કરીએ તો ભાટિયાની જે બજારો છે તે બજારોમાં દુકાનો સુધી પાણી પહોંચી ચૂક્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામની વાત કરીએ તો લીંબડી ગામે ભારે વરસાદના કારણે અનેક રહેણાંક મકાનો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના નદી નાળાઓ છે તે નદી નાળાઓમાં પણ ધસમસતા પૂર આવી ચૂક્યા છે. જી આભાર મુકુંદ માહિતી બદલ. દ્વારકામાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. લીંબડી ગામમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. દ્વારકામાં જે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે, અલગ અલગ વિસ્તારથી દ્રશ્યો બતાવી રહ્યા છે. ભાટિયા, કેનેડી, રાવલ અને લીંબડી આ ચારે અલગ અલગ જે દ્રશ્યો બતાવી રહ્યા છે. તમામ વિસ્તારો લગભગ જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા છે. બજારોની અંદર પાણી વહેતા થયા છે. સૌથી વધુ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હોવાની નોબત આવી છે. દ્વારકાના કલ્યાણપુરના બાકોડીમાં પણ અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. બાકોડી ગામની બજારોની નદીઓના પૂરની પરિસ્થિતિ જે સામે આવી રહી છે. બાકોડીની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. ગામમાંથી ધસમસતા પાણીના પૂર સ્વરૂપે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની આ તોફાની બેટિંગ ચાલી રહી છે. ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઈવે રોડ ઉપર પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે.